भारत के सबसे रोमांचक गेमिंग प्लेटफॉर्म विंजो पर हैं 70 से भी ज्यादा गेम्स। तो खेलो अपने मनपसंद गेम्स और रोज जीतो करोड़ों के इनाम। डाउनलोड नाउ फ्रॉम winzogames.com। गेम में वित्तीय जोखिम शामिल है और इसकी आदत लग सकती है। जिम्मेदारी और अपनी जोखिम पर खेलें। गुजरात में सौथी वधारे कोरोना केसो छे सूरत थी सामे आवी रह्या छे। अने हवे सूरत में कोरोना नी नवी स्ट्रेन की शुरुआत थी है। आ नवा प्रकार कयो छे कोरोना अने एने लक्षणों शू छे, केवी रीते ट्रीटमेंट करवामां आवे छे, ए तमाम सवालों जवाब आपसे डॉक्टर उमरीकर अमारी साथे छे महानगरपालिकाना। एमने ज पूछी लेउ छुं सर, पहली वस्तु आ छे कि नवो जे कोरोना स्ट्रेन छे एनी शू विशेषताओ छे, केवी रीते एने लक्षणों देखाय छे अने केटला प्रमाणमां लोको शिकार थई रह्या छे। આપણે જાણીએ છીએ તેમ છેલ્લા એક વર્ષથી આપણે COVID-19નો સામનો કરી રહ્યા છે। દરેક પ્રકારના વાયરસ હોય એની અંદર મ્યુટેશન જોવા મળે છે સમયાંતરે। એ જ પ્રમાણે આ વાયરસની અંદર પણ આપણને મ્યુટેશન જોવા મળે છે અને એના કારણે નવું સ્ટ્રેન જે અત્યારે એવું લાગી રહ્યું છે જેના અલગ છે, જે ગયા જે કોવિડ વાયરસ હતું એના કરતાં મુખ્યત્વે એના લક્ષણોમાં અને એની સંક્રમણ ફેલાવવાની શક્તિમાં અને સાથે સાથે એને ગંભીર પ્રકારના રોગ લાવવાની શક્તિમાં થોડો ફરક જોવા મળ્યો છે। લક્ષણોની વાત કરીએ તો એની અંદર જે સામાન્ય COVID-19 જે આપણને પહેલાં જોવા મળતું હતું એની અંદર તાવ છે, ખાંસી છે, ગભરામણ થવી અથવા તો શ્વાસમાં ફુલાવો થવો, એ કોમન લક્ષણ આપણને જોવા મળતા હતા। જ્યારે અત્યારે કોઈક દર્દી એવા પણ હોઈ શકે છે કે જેની અંદર પેટની અંદર દુખાવો હોય અથવા ઝાડા હોય અથવા તો શરીર દુખતું હોય, આવા સામાન્ય લક્ષણો હોય તો પણ એ દર્દી પોઝિટિવ આવી શકે છે। સાથે સાથે એસિમ્પ્ટોમેટિક દર્દી પણ આપણને જોવા મળે છે અને તે ઉપરાંત એની જે સંક્રમણ ફેલાવવાની શક્તિ છે એ ખૂબ જ વધારે છે। એટલે આપણને એક જ ઘરની અંદર 3 દર્દી 4 દર્દી એવા વધુ આપણને એક જ ફેમિલીના મેમ્બર પોઝિટિવ આપણને જોવા મળી રહ્યા છે। સાથે સાથે એને રોગને ગંભીર પ્રકારના એમાં ફેરવવાની શક્તિ પણ વધારે છે। એટલે આપણને જેટલું જલ્દી આપણે રોગનું નિદાન કરી શકીએ એટલું સારું કહી શકાય, નહીં તો આપણને લંગની અંદર ફેફસાનું ઇન્વોલ્વમેન્ટ વધારે જોવા મળે છે અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પછી વધુ જણાય આવે છે। વર્ષ પહેલાં જે કોરોના આપણે ત્યાં આવ્યો, દેશમાં આવ્યો હતો, અને આ નવું સ્ટ્રેન છે કોરોનાનો, તો આ કેટલો તાકાતવર છે? જે પહેલાં જે કોરોના હતો એના કરતાં કેટલો તાકાતવર છે? અત્યારે જે ફેબ્રુઆરી પછી આપણને જે સેકન્ડ પીક જોવા મળી રહ્યો છે તો એની અંદર મેં કહ્યું એમ સંક્રમણ ફેલાવવાની શક્તિ વધારે છે, જેના કારણે આપણને ખૂબ જ ઓછા દિવસની અંદર વધારે કેસો જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત ગંભીર રોગ કરવાની શક્તિ પણ એની વધારે છે, એટલે હોસ્પિટલ એડમિશન પણ એની સામે આપણને વધારે જોવા મળી રહ્યા છે। તો આવા જે પેશન્ટો સામે આવી રહ્યા છે, જે આપ કહો છો કે મોટી સંખ્યામાં જે નવા સ્ટ્રેન છે કોરોના એના પેશન્ટ વધારે સામે આવી રહ્યા છે, તો ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ રહ્યું છે અને મહાનગરપાલિકા થકી શું વ્યવસ્થા કરવામાં આવી છે? બેઝિક જે છે એ તો એનું એ જ રહે છે, ફરીથી આપણે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ એની ઉપર જ ભાર મૂક્યો છે। અને ટેસ્ટિંગ જેટલું ઝડપથી કરીશું એટલું જલ્દી આપણે દર્દીને શોધી શકીશું અને એટલું જ જલ્દી આપણે એને આઇસોલેટ કરી શકીશું। આઇસોલેશન માટે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ઘરે આઇસોલેશન કરવાની વ્યવસ્થા છે, દર્દીને ફોલોઅપ ફોન દ્વારા કરીએ છીએ અથવા તો સંજીવની રથ પણ શરૂ કર્યા છે, જે ગંભીર પ્રકારના રોગ ધરાવતા સાથે હોય દર્દી અથવા તો 50 વર્ષથી ઉપરના દર્દી હોય એના ઘરે જઈને સંજીવની રથ ચેક કરે છે। એટલે ઘરનું આઇસોલેશનની એક વાત થઈ, તે ઉપરાંત કોવિડ કેર સેન્ટર જેની અંદર પણ આપણે આઇસોલેશન કરીએ છીએ તો તે પ્રકારની બેડ પણ આપણે 1000 જેટલા ઉપલબ્ધ કરાવેલા છે। અને સાથે સાથે છેલ્લે જે ટ્રીટમેન્ટની વાત કરીએ તો હોસ્પિટલની અંદર પણ બેડની જેટલી રિક્વાયરમેન્ટ છે એ જેમ જરૂર જણાય તેમ આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ અને સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડની રિક્વાયરમેન્ટ પણ આપણે વધારતા જઈએ છીએ। હાલ અગર સુરતની વાત કરીએ, જે પ્રમાણે કેસો સામે આવી રહ્યા છે, શહેરની 2 સરકારી હોસ્પિટલ છે, સ્મિમેર અને સિવિલ હોસ્પિટલમાં, ત્યાં કયા પ્રકારની વ્યવસ્થાઓ વધારવામાં આવી છે? સિવિલ હોસ્પિટલથી શરૂ કરીએ તો ત્યાં પહેલાં સ્ટેમસેલની અંદર આપણે કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી જેની અંદર 1000 બેડ ઉપલબ્ધ હતા। તે ઉપરાંત અત્યારે જે જૂની સિવિલ હોસ્પિટલ છે એની અંદર બીજા 500 બેડ ઉપલબ્ધ કરાવ્યા છે, એટલે 1500 બેડ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવી દીધા છે। સ્મિમેર હોસ્પિટલની અંદર 625 બેડ હતા એની સામે અત્યારે 900 જેટલા બેડ ઉપલબ્ધ કરાવ્યા છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જેમાં 1000 જેટલા બેડ હતા એની સામે અત્યારે 2500 જેટલા બેડ આપણે ઉપલબ્ધ કરાવ્યા છે। કોરોનાનો જે નવો સ્ટ્રેન છે એ કયા ઉંમરના લોકોને શિકાર બનાવી રહ્યો છે? આ સ્ટ્રેનની અંદર આપણને તમામ ઉંમરના લોકો સંક્રમણ આપણને જોવા મળે છે તમામ ઉંમરમાં, અને બાળકોની અંદર પણ આની અંદર આપણને સંક્રમણ જોવા મળે છે, યંગસ્ટર્સમાં પણ જોવા મળે છે અને સાથે સાથે વડીલોમાં
અને ગંભીર પ્રકારનો બીમારી આપણને જે વ્યક્તિની અંદર ડાયાબિટીસ હોય છે, હાઇપરટેન્શન હોય છે અથવા અન્ય બીમારી હોય છે એની અંદર વધારે ગંભીર રોગ જણાય છે. તો આ સંજોગોમાં સુરત શહેરની વાત કરીએ, મહાનગરપાલિકા દ્વારા રોજ બરોજ કેટલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે જેથી ખબર પડે છે કે આટલા લોકો સંક્રમિત છે? સુરત મહાનગરપાલિકા દ્વારા રોજે રોજ ધન્વંતરી રથ 130 જેટલા, સાથે સાથે 70 ટેસ્ટિંગ સાઇટ, તે ઉપરાંત એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને તમામ ટોલ નાકા ઉપર એની ઉપર રોજે રોજ 20,000-25,000 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે અને અર્લી જે આઇડેન્ટિફિકેશન છે કેસનું એ કરવામાં આવે છે અને આઇસોલેટ કરવામાં આવે છે અને સાથે સાથે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર માટે સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે, જેમાં હજુ પણ આપણે ફરીથી એ જ બેઝિક વાત કરીશું કે માસ્ક અચૂક પહેરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ અચૂક રાખવાનું છે અને હેન્ડ સેનિટાઈઝ અથવા તો હાથને વારંવાર અચૂક ધોવાના છે. આ એક જ વસ્તુ એવી છે, ત્રણે ત્રણ વસ્તુ જેનાથી આપણે કોવિડથી આપણે સંક્રમણથી બચી શકીશું. છેલ્લો પ્રશ્ન મારો આ છે કે જે પ્રકારે સંક્રમણ વધી રહ્યો છે તો કેટલાક લોકોનો પણ આ સવાલ છે કે મહાનગરપાલિકા ટેસ્ટિંગ વધાર્યું છે એટલે કોરોના વધારે પડતો સામે આવી રહ્યો છે, તો શું ટેસ્ટિંગ ઓછું કરવામાં આવે તો કોરોના ઘટી જાય છે એવું કહેવામાં આવે છે? એ ફોલ્સ ફિલિંગ આવી શકે અને જે કેસીસ પોઝિટિવ હોય એ પણ ઘરે રહી શકે તો એ ઘરના વ્યક્તિને પણ ઇન્ફેક્ટ કરી શકે, સાથે સાથે જે જગ્યાએ કામ કરતા હોય અથવા તો અવર જવર કરતા હોય એ તમામમાં પણ સંક્રમણ ફેલાવી શકે, જેના કારણે કેસીસની અંદર વધારો જોવા મળે પાછળથી અને ત્યારબાદ એ ગંભીર પણ થઈ શકે. એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ટેસ્ટિંગની પોલિસી અપનાવવામાં આવી છે જેની અંદર અર્લી ડિટેક્શન કરવામાં આવે છે, જે ખૂબ જ જરૂરી છે અને એકદમ રાઇટલી માનનીય કમિશનર સાહેબ દ્વારા ટેસ્ટિંગની પોલિસી અપનાવવામાં આવી છે. એક બીજો સવાલ ઊભો થયો છે કે સમજી લો કે ટેસ્ટિંગ આપે કહ્યું છે 20,000-25,000 લોકોને ટેસ્ટિંગ કરવામાં આવે છે, એનાથી અંદર જે કોરોના નીકળે છે એ લોકોને ખબર જ નથી હોતી કે મોટાભાગના કેસે એટલા આવ્યો કે કોઈ લક્ષણો નથી હોતા પણ આપણે રિપોર્ટ કરાવીએ ત્યારે પોઝિટિવ આવે, તો આ શું છે? મેં કહ્યું એમ એસિમ્પ્ટોમેટિક પેશન્ટ પણ હોય જ છે અથવા તો માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે જે આપણે સામાન્ય સંજોગોમાં તો એને ગણકારતા પણ નથી હોતા, એ શરીર દુખાવા જેવા, એની અંદર પણ આ કેસીસ આપણને પોઝિટિવ જોવા મળે છે. એ એટલા માટે એ અર્લી ડિટેક્શન કહીએ એને કે સિમ્ટમ્સ આવતા પહેલાં જ આપણે એને ઓળખી કાઢીએ છીએ જેથી આપણે સંક્રમણ સુરતની અંદર ખૂબ ઓછું કરી શકીએ છીએ. તો આ હતા સુરત મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર ડૉક્ટર પ્રદીપ ઉમરીકર, તેઓ અમારા સાથે તમામ વિષયો પર ચર્ચા કરી છે, કોરોનાના જૂના લક્ષણો કયા પ્રકારના, નવો જે સ્ટ્રેન છે કોરોનાનો એ કયા પ્રકારનો છે અને કયા કયા પ્રકારના ઉંમરના લોકોને શિકાર બનાવી રહ્યો છે, પણ મૂળ જે વાત એમને જે વાત કરી છે અને આપણે બી સમજવાની વાત છે, જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને હાથ વખતો વખત તમે સેનિટાઈઝ કરો તો કોરોનાથી તમે બચી શકશો. તો સંજય સિંઘ રાઠોડ, ગુજરાત તક, સુરત.